હેલો ફ્રેન્ડ્સ ફ્યુચર એકેડમીમાં તમારું સ્વાગત છે આજે આપણે પાયથાગોરસ પ્રમેયનું પ્રતિપ્રમેય જોઈશું એમાં પ્રશ્ન જ તમારી જોડે હશે પાયથાગોરસ પ્રમેયના પ્રતિપ્રમેયનું વિધાન લખી તે સાબિત કરો તો એનો આપણે જવાબ જોઈશું પાયથાગોરસનું પ્રમેયનું પ્રતિપ્રમેય જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બે બાકીની બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટકોણ હોય એટલે આમાં ફિગરમાં તમે જોઈ શકો છો કે જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બે બાકીની બાજુના વર્ગના સરવાળા જેટલો હોય એટલે સમજો કે આકૃતિમાં માનો કે એમ ઓ એન જે ત્રિકોણ બતાવ્યો છે એમાં આપણે ધારીએ કે એમ એન જે છે એ બાજુ થઈ ત્રિકોણની એનો વર્ગનો સરવાળો બાકીની બે બાજુ એટલે કે એમ ઓ અને ઓ એન એ બાજુઓના જે વર્ગના સરવાળા પ્રમાણે થાય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટકોણ હોય તો પહેલી બાજુ એટલે કે જે આપણે એમ લીધો તો એની સામેની બાજુ કઈ આવી એમ લીધો એટલે એની સામેની બાજુ આવી જે ખૂણો આવ્યો એની સામેનો બાજુ ખૂણો કયો આવ્યો ઓ આવ્યો એટલે એમ એન ની સામેની બાજુનો ખૂણો કાટખોણ હોય એ આપણે આ પ્રમાયમાં સાબિત કરવાનું છે સૌથી પહેલે બીજા શબ્દોમાં સમજાવ્યું છે ત્રિકોણ એ બીસીમાં જો બીસી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ સ્કવેર પ્લસ એસી સ્કવેર હોય બાજુમાં એક બીજો કાર્ડકો ત્રિકોણ આપ્યો છે એ ત્રિકોણ તમે જોઈ શકો છો એમાં કહ્યું છે કે બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ એસી સ્ક્વેર બીસી એટલે જે બીસી આનો જે સ્ક્વેર થાય ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર પ્લસ પ્લસ એસી એટલે કે બીસીનો જે સરવાળો થાય વર્ગનો સરવાળો થાય એ બી અને એસી ના વર્ગના સરવાળા બરાબર થાય તો ખૂણો ખૂણો એ છે એ બીસી ની સામેની બાજુનો ખૂણો કાઠકોણ હોય તો આપણે એમાં પક્ષ અને સાધ્ય લખવાના છે પક્ષ શું આપ્યું છે જે આપેલી વસ્તુ હોય એને આપણે પક્ષ કહીશું અને જે સાબિત કરવા માગીએ છીએ કે સાબિત કરવાનું છે એને સાધ્ય કહીશું તો આપેલી વસ્તુ શું છે ત્રિકોણ એ બીસી માં બીસી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ સ્કવેર પ્લસ એસી સ્ક્વેર આ વસ્તુ આપણે સાબિત કરેલું છે અગાઉના પ્રમાયમાં જે છે પાયથાગોરસનો પ્રમેય તો સાબિત કરવાનું છે આ આપણે આપેલું શું છે ત્રિકોણ એ બીસીમાં બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એસી સ્ક્વેર તો એ થશે પક્ષ તમારો હવે સાધ્ય જોઈએ તો જો આ પ્રમાણેનું વિધાન આપેલું હોય કે આ શરત આપેલી હોય ખૂણો એ છે એ કાઠ ખૂણો થાય એ આપણે સાબિત કરવાનું છે તો ફિગરમાં જોઈ શકો છો એ બી અને સી એ ત્રણ ખૂણા થયા હવે આમાં આપ્યું છે બીસી સ્ક્વેર એટલે આ બાજુ જે થઈ એનો જે સ્ક્વેર થાય એના ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર એટલે આ બંનેની બાજુનો વર્ગનો સરવાળો બીસીના વર્ગના સરવાળા બરાબર થાય તો આની જે આ બાજુ છે બીસી જે બાજુ છે એ ખૂણો છે હવે સાબિતીમાં આપણને બાજુમાં એક ઓએક્સ કિરણ આપ્યું છે આ ઓએક્સ કિરણની વાત કરવામાં આવી છે આપણે એવું ઓવાય દોરી શકીએ જેથી ઓવાય લંબ ઓએક્સ થાય એટલે કે ઓએક્સ ને લંબ ઓવાય કિરણ આપણે એવું દોરવાનું છે તો આપ તમે જોઈ શકો છો ફિગરમાં કે નીચે ઓ એક્સને લંબ એક ઓવાય કિરણ દોરવામાં આવ્યું છે એમ બિલોંગ ટુ ઓ લઈએ એટલે ઓવાય કિરણ પર આપણે એમ બિંદુ લઈએ અને જેથી ઓએમ ઇઝ ઇક્વલ ટુ એસી થાય એટલે આ બાજુ જે એસી બાજુ હતી એટલા અને એટલા માપે માનો કે કોઈ માપ છે એસીનું માનો કે પાંચ માપ છે તો આપણે એમ બિંદુ જે છે એ પાંચ જ બિંદુએ લેવાનું છે ઓ કિરણ પર તો તમે જોઈ શકો છો ચાપ મારેલો છે એ જે ચાપ માર્યો એ એસી પ્રમાણેનો ચાપ વાગ્યો છે હવે એન બિલોંગ ટુ ઓ એટલે એન બિંદુ છે જેમ એમ બિંદુ લીધું એવી રીતે એન બિંદુ છે ઓ એક્સ કિરણ પર લેવાનું છે અને એનું જે માપ છે ઓ એન ઇઝ ઇક્વલ ટુ એ બી જેમ આપણે એમનું બિંદુનું માપ લીધું હતું એસી પ્રમાણે એમ એન બિંદુનું માપ લેવાનું છે એ બી પ્રમાણે હવે એમ એન દોરીએ તો જો બે બિંદુઓ જે મળ્યા છે એક એમ બિંદુ મળ્યું એક બિંદુ મળ્યું એનો એક રેખાખંડ આપણે ડ્રો કરીએ એ જે એમ ખંડ થશે કાટકોણ ત્રિકોણ ઓ એમ એન કાટકોણ ત્રિકોણ છે કારણ કે ઓ એમ લંબ ઓ એન છે હવે તમે જોઈ શકો છો કે આપણે જે ઓ એ ઓવાય કિરણ લીધું હતું એ ને લંબ હતું એટલે કે કાટ કાઠપૂણે હતું તો એ પ્રમાણે આપણો જે ઓ એમ એન કાટપૂણો થયો ઓ એમ એન જે કાટ ત્રિકોણ થયો એ કાટકોણ ત્રિકોણ થયો આ જે કાટકોણ ત્રિકોણ થયો એ કાટકોણ ત્રિકોણ એટલા માટે થાય છે કારણ કે આ જે ઓએન છે એ ઓએમને લંબ ઓએનને લંબ ઓએમ છે એટલે જે આ ખૂણો થશે એ કાઠપૂણો થશે જો આ ખૂણો કાટપૂણો થાય તો આ ત્રિકોણ જે થયો એ કાટકોણ ત્રિકોણ

જે કર્ણ આવ્યો એ કણનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ઓ એમ સ્ક્વેર પ્લસ ઓ એન સ્ક્વેર એટલે કણ સિવાયની બે બાજુઓનો સરવાળો બરાબર કર્ણનો કર્ણની બાજુનો વર્ગનો સરવાળો થાય તો એ પ્રમાણે જોઈએ તો એમ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એમ સ્ક્વેર પ્લસ ઓ એન સ્ક્વેર હવે તમને ખબર છે કે ઓ એમ ઇઝ ઇક્વલ ટુ તો એસી કારણ કે આપણે ઓ એમનું જે માપ લીધું હતું એ એસી પ્રમાણે જ લઈને ચાપ મારેલો હતો તો ઓ એમ ઇઝ ઇક્વલ ટુ એસી અને ઓએન ઇઝ ઇક્વલ ટુ એબી

પરંતુ એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીસી સ્ક્વેર પણ પક્ષમાં તો એવું આપેલું છે ઓલરેડી પક્ષમાં શું આપેલું છે કે ભાઈ એસી સ્કવેર એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીસી સ્ક્વેર એટલે એનો મતલબ શું થયો કે એમ સ્ક્વેર થયું ઇઝ ઇક્વલ ટુ બીસી સ્ક્વેર તો એમએન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીસી સ્ક્વેર તો એમ અને બીસી એ બાજુઓ સેમ થઈ હવે આગળ જોઈએ તો ત્રિકોણ એ અને ત્રિકોણ ઓ એન સંગતતા જોઈએ ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ એ એન એમમાં શું સંગતતા છે રેખાખંડ એ બી છે એને સમરૂપ છે ઓ એન છે સરખા છે બંને એ બી થયું એ જ બાજુ ઓ એન થઈ એટલે એનો મતલબ કૌંસમાં ઓ એન ઇઝ ઇક્વલ ટુ એ બી એસી જે છે એને સમરૂપ છે રેખાખંડ ઓ એમ એટલે થયું ઓ એમ ઇઝ ઇક્વલ ટુ એસી બી સી રેખાખંડ છે એને સમરૂપ થયું એમ એન એટલે બીસી ઇઝ ઇક્વલ ટુ એમ તો માટે સંગતતા એબીસી ઓએનએમ એકરૂપતા છે એમાં કઈ શરત આવી બા 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 ત્રણ બાજુ સેમ મળી બાજુ બાજુ બાજુમાં આ સંગતતા જોવા મળી એટલે એનો મતલબ કે જેથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ઓએનએમ કારણ કે બા 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 નો નિયમ લાગ્યો બાજુ 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 ત્રણ બાજુઓ સરખી હોય તો એનો જે ત્રિકોણ છે એ પણ સમરૂપ થવો જોઈએ કાઠ ખૂણો એ છે એ જ કાઠખૂણો ઓ મળ્યો પરંતુ રચનાથી ઓએનએમનો ઓ કાટકોણ છે પરંતુ રચનામાં શું બતાવ્યું છે કે ઓએનએમનો ઓ જે કોણ હતો એ તો કાઠખૂણો બતાવ્યો છે તો સેમ વસ્તુ શું થવાની સેમ વસ્તુ એ થવાની કે ખૂણો એ પણ કાટકોણ થશે એવું આપણે સાબિત કરીએ છીએ તો આ પ્રતિપ્રમેયમાં આપણે જોયું કે જે કણ હતો એની સામેની બાજુનો ખૂણો છે એ આપણને કાટકોણ મળ્યું ત્રિકોણ એ હતો એ કાટકોણ ત્રિકોણ મળ્યો એ આપણે સાબિત કર્યું આશા રાખું છું આજનો વિડીયો આપણને પસંદ આવ્યો હશે તમને શીખવા મળ્યું હશે તમે શીખ્યા હશો ક્લાસરૂમમાં પણ થોડું વધારે સમજણ પડી હશે જો કોઈ વસ્તુમાં તમને ડાઉટ હોય એ પૂછવું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્યુચર એકેડમીને કારણ કે આવા જ વિડીયો અમે આ ચેનલ પર મૂકતા રહીએ છીએ થેન્ક યુ સો મચ ટેક કેર બાય બાય